શહેરમાં કાપડની મિલો અને ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. બોઇલર મશીન ફાટતા કે કેમિકલને કારણે મિલોમાં આગના વારંવાર કિસ્સાઓ સામે આવે છે, ત્યારે આ જ પ્રકારે વધુ એક મિલમાં આગનો બનાવ બન્યો છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાણી સતી મિલમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતમાં આગ મિલમાં પ્રસરી ગઈ અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને કારીગરોમાં અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. રાણી સતી મિલમાં આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. ભેસ્તાન, ડિંડોલી, માન દરવાજા, મજૂરા ફાયરના વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો. સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ફાયર ઓફિસર નરોત્તમભાઈ ખલાસીએ જણાવ્યું કે પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલ રાણી સતી મિલના ફ્યુઝિંગ મશીનમાં આગ લાગી. મશીનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે ત્યાં રહેલા ગ્રે કાપડનો જથ્થો અને પૂઠાનો રોલ આગની ઝપેટમાં આવી જતા સમગ્ર માલ બળીને ખાક થઈ ગયો હતો. આગનો કોલ મળતા ભેસ્તાન સહિત મજૂરા, ડિંડોલી, માન દરવાજા અને ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે આવી. જોકે આગ પર કાબુ મેળવી લેવામાં આવતા બાકીની ફાયરની ગાડીઓને પરત મોકલી દેવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.